हळवद शहर में आवेला सरदार पटेल स्टेट इंडस्ट्री में चड्डी बनियान धारी टोळकी त्राटकी हती। एक साथ 6 कारखाना ने निशान बनाव्या हता, जो कि तस्करों बे कारखानामांथी रोकड़ रकम मेळवामां सफल रह्या हता, तेमज अन्यमांथी कोई रकम हाथ लागी नहीं। शहर में आवेला सरदार पटेल एस्टेट इंडस्ट्री में बे रात्रिना चड्डी बनियान धारी टोळकी त्राटकी हती अने एक साथे 6 कारखानाने निशान बनाव्या हता, जो कि तस्करों ने बे कारखानामांथी रोकड रकम मेळवामां सफळता मळी हती। 4 कारखानामां मात्र तोड़फोड़ करी चोरी करवानो प्रयास करता कोई रकम हाथ लागी नहोती, ज्यारे चोरी करनार चड्डी बनियान धारी शख्सो सीसीटीवी कैमेरामां कैद थवा पाम्या हता। किसान गममांथी 30,000 रुपया रोकड़ा अने खोडियाल स्टीलमांथी 200 रुपया रोकड़ा अने चोरी करी हती। लक्ष्मी गम कुबार, सानवी इंडस्ट्री, पूजा इंडस्ट्रीज, हर्ष एग्रो 4 कारखानामां दरवाजा लॉक तोड़ी चड्डी बनियान धारी त्राटक्या, परंतु कोई हाथ न आवता वीले मोढ़े परत फर्या हता। आ घटना ने जाण थता ज हळवद पोलीस काफलो तात्कालिक घटनास्थळे दौड़ी आव्यो हतो अने चोरी करनार शख्सो ने झड़पी पाड़वा माटे चक्रगतिमान हाथ धर्यो हतो। મારું ફેક્ટરીનું નામ કિસાન ગમ ઇન્ડસ્ટ્રીઝ, મારા અહીંયાથી 30,000 રૂપિયા રોકડા અને દરવાજા જે અંદર તોડફોડ કરીને 6-7 બનિયાન ધારી લૂંટી ગયા છે, અને મારા સરદાર એસ્ટેટમાં જે 6-7 કારખાના હતા પાડોશી એના પણ તૂટી લઈ ગયા છે। જે સરદાર ઇન્ડસ્ટ્રી એસ્ટેટ જે આવેલું છે એની અંદર ગત રાત્રે 1:17 આસપાસ 7 ચડી બનિયાન ધારી તાટકેલ આવેલ અને મેઇન લોખંડના દરવાજાનો ગેટ તોડી, ઓફિસનો લોક તોડી, અંદર કબાટની અંદરથી તોડી અને ખાણાની અંદરથી 200 રૂપિયા અને બધું કાગળ બાગળ બધું તોડફોડ કરી અને ત્યાંથી મારા જે ઇન્ડસ્ટ્રીયલ જે એસ્ટેટ જે રહ્યું સરદાર ઇન્ડસ્ટ્રી એસ્ટેટની અંદર 7 કારખાનાની અંદર બધાની અંદર 1 કારખાનામાં 30,000 ગયા છે, બીજાના બધાને નુકસાન કર્યું છે। તો ખાસ કરીને પોલીસને એવી છે કે રાતના કંઈક પેટ્રોલિંગ કરે અને તાત્કાલિક આ જે ચોરી રહી નાની નથી, ચોરીનો ઈરાદો મોટા ઈરાદે આવેલો ચડ્ડી બનિયાનધારી છે, આખી ગેંગ છે, ગેંગને માટે પોલીસ કંઈક સત્વરે કંઈક કરે એવી અમારી માગણી અને લાગણી છે। મયુર રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ, હળવદ। માંગરોળ ગોરેજ ગામ પીજીવીસીએલ દ્વારા 15 દિવસ સુધી ફોલ્ટ રિપેર ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો। નગરના માંગરોળ પીજીવીસીએલ કચેરી સામે ગોરેજ ગામના ખેડૂતોનો આક્રોશ ફેલાયો છે। 15 દિવસ સુધી ટીસી બદલવા નહીં આવતા કુરેજ ગામના ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા, ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે ફોલ્ટ રિપેર નહીં કરાવવા આવતા ગરમીટરોનો છેડો ડાયરેક્ટ નાખી વીજ ચોરી કરાયાનો પીજીવીસીએલ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ખેડૂતોને 22,000 બિલો આપવામાં આવ્યા છે અને ખેડૂતોને માંગરોળ પીજીવીસીએલને રજૂઆત કરી તો ઇજનેર દ્વારા તપાસ ફક્ત આશ્વાસન આપવામાં આવ્યું હતું। માંગરોળ પીજીવીસીએલ દ્વારા 15 દિવસો સુધી ફોલ્ટ રિપેર કરવામાં નહીં આવતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો। ખેડૂતોએ લાઇટ આપવામાં સુધારો નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। 15 દિવસ બંધ રહ્યું, એ બદલ્યું નહીં, બદલ્યા પછી જે ફૂલનો છેડો આવતો હતો મીટરમાં ડીમ આવવા માંડ્યો, છેડો ફરી ગયો, એટલે અમે 8 કે 10 વખત આ GABમાં ફોડ લખાવ્યો, રિપેર કરવા નથી આવ્યા। પછી અમે ફોડ લખાવ્યા પછી એ લોકોને ખબર જ છે કે ન્યા ચોરી કરીને હાંકતા આવી છે, એટલે અમારો છેડો નાખેલો હતો ડીમને બદલે ફૂલમાં, એ લોકો અમારે ડન કરી ગયા ખેડૂતને। અમારો ફોડ લખાવેલ છે 7 કે 8 વખત, એવા 8 કે 10 ખેડૂત છે સાહેબ। 15 દિવસ બંધ રહ્યું સાહેબ ટીસી, 16 દિવસ ત્યાં સુધી GABવાળા બદલાવા નથી આવ્યા, પછી બદલી ગયા તો મીટરમાં જે ફૂલ છેડો આવવો જોઈએ એને બદલે ડીમ આવતો હતો, અત્યારે પણ એ તકલીફ છે અમારે। અમે ચોરી કરી હોય અમારું એવું કહેવાનું છે તો અમે દંડ ભરવા માટે તૈયાર છીએ, સાહેબનું એવું કહેવાનું છે કે હું સ્થળ તપાસ કરી, ને સાહેબનું એવું કહેવાનું છે કે અમે એમાં વધઘટ કરી દે, હું સાહેબ એમાં વધઘટ ન થાય, અમે ફોડમાં નથી ખેડૂત। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર રોડ અબીડા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક છકડો રિક્ષા સામસામે અથડાતા બાજુમાંથી પસાર થતી ટ્રકની શ્રમિક મહિલાને ટક્કર વાગતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું। માંગરોળના બંદર રોડ પર એક રિક્ષા બંદરથી માંગરોળ તરફ આવી રહી હતી અને મોટરસાયકલ માંગરોળથી બંદર તરફ જઈ રહી હતી, તે દરમિયાન ઓવરટેક કરવા જતા મોટરસાયકલ અને રિક્ષા વચ્ચે ટક્કર લાગતા બાઇકમાંથી મહિલા પડી જતા ટ્રકની અડફેટી આવી જતા બાઇક પર સવાર તૃપ્તિ ટંડેલનું ઘટના સ્થળે જ મોત થયું છે।
મૃતકની બોડીને તાત્કાલિક માંગરોળ સરકારી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે માંગરોળ બંદર જાપાથી બંદર તરફ જતો રસ્તો ખૂબ જ સાંકડો છે, જેથી આ રસ્તા ઉપર વારંવાર અકસ્માતના બનાવો બનતા જ રહે છે. એ રસ્તો પહોળો કરવામાં આવે તેવી પણ લોક માંગણી છે. રાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જુનાગઢ. અમરેલીના જાફરાબાદ તાલુકામાં ઘણા દિવસથી અવિરત વરસાદને કારણે હિંડોડા પુલ નીચે પાણીની પાઇપલાઇન ડેમેજ થઈ છે, ત્યારે જાફરાબાદ શહેરની જનતાને નગરપાલિકા દ્વારા પાણી પુરવઠો જલ્દી મળે તેવી સરમણ બારૈયા દ્વારા માંગ કરાઈ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નગરપાલિકા દ્વારા પાઇપલાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, જ્યારે જાફરાબાદ શહેરની જનતાને નગરપાલિકા દ્વારા પાણી પુરવઠો જલ્દી મળે તેવી સરવણ બારિયા દ્વારા માંગ કરવામાં આવી હતી. ઘણા દિવસોથી અવિરત વરસાદને કારણે હિંડોડા પુલની નીચે પાણીની પાઇપલાઇન ડેમેજ થઈ છે. રિપેરિંગ ચાલુ થયા અને થોડું કામ બાકી હતું અને ફરીવાર ધોધમાર વરસાદ વરસ્યો અને ફરીવાર લાઇન તૂટી પડી હતી. નદીમાં પુલ નીચે પાણીનું વહેણ એટલું છે કે કામગીરી કરવું પણ મુશ્કેલ બન્યું છે, પણ પ્રમુખ સરવણ બારૈયાની દેખરેખ હેઠળ કર્મચારીઓના જામના જોખમે આજે ફરીવાર કામગીરી ચાલુ કરવામાં આવી છે. શહેરીજનોને પૂરતું પાણી સમયસર મળતું રહે એ જ પ્રમુખ કોમલ સરવણ બારૈયાની પૂરેપૂરી કોશિશ રહી છે. છેલ્લા એક દોઢ મહિનાથી જાફરાબાદમાં પાણી નથી આવતું, એનું કારણ એ છે કે વધારે અહીંયા નદીના દરવાજા ખોલવાથી પાણી આવવાથી નદી બધી લાઇન તણાઈ ગઈ છે. જાફરાબાદની પણ અને રોહિસિયા સુધીનું પાણી જાય છે, બધી લાઇન અહીંથી તણાઈ ગઈ છે. પહેલાં આના પહેલાં ચાલુ કર્યું તો ફરી વરસાદ આવ્યો એટલે પાછું ખાંભામાં વરસાદ પડ્યો એટલે પાછા દરવાજા ખોલ્યા એટલે પાછી તણાઈ ગઈ, ફરી પાછું કામ ચાલુ કર્યું છે. રવિવાર સુધીમાં જાફરાબાદની જનતાને પાણી મળે એવો અમે પ્રયત્ન કરીએ છીએ અને 100% રવિવાર સુધીમાં મળી જશે. આ જોઈ રહ્યા છો તમે અત્યારે તૂટેલી લાઇન જે વેણના લીધે તૂટી ગઈ છે. અત્યારે નગરપાલિકાની ટીમ પૂરજોશમાં કામ કરી રહી છે. આવનારા બે દિવસોમાં પાણી મળી રહેશે એવો પ્રમુખશ્રીનો જાફરાબાદની જનતાને વાદો છે. અને પ્રમુખશ્રીનું કહેવું એવું છે કે વહેલી તકે જાફરાબાદની જનતાને સમયસર પાણી મળી રહે તેવો એનો ધ્યેય છે. ખૂબ ખૂબ આભાર પ્રમુખશ્રી. મહેશ પારૈયા, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.